જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણે જમવામાં શાક સાથે અનેક અલગ અલગ પ્રકારના સંભારા બનાવતા હોઈએ છીએ અને અત્યારે ગુંદાની સિઝન છે તો આપણે અલગ અલગ પ્રકારના ગુંદાના સંભારા પણ બનાવતા હોઈએ છીએ. મેં તમારી સાથે 7 થી 8 અલગ અલગ સંભારાના રેસીપી શેર કરેલી છે, જે બધાની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. પણ આજે આપણે એકદમ અલગ જ એવો મરચાનો સંભારો બનાવીશું, જે એટલો સરસ ટેસ્ટી બને છે કે શાકની બદલે તમે આ સંભારોને રોટલી પણ ખાઈ શકો છો. તો રેસીપીની શરૂઆત કરી દઈએ. અહીં મેં 8-1 જેટલા મરચાં લીધેલા છે. મરચાંને ધોઈ અને લૂછીને લઈ લીધા છે. એકદમ તીખા પણ નહીં અને સાવ મોરા પણ નહીં તેવા મરચાં લેવાના, તો સંભારો ખાવામાં સરસ ટેસ્ટી લાગશે. હવે આ મરચાંને આપણે આવી રીતના નાના નાના ગોળ ટુકડામાં સુધારી લઈએ. તમે ઈચ્છો તો વચ્ચે ચીરી કરીને લાંબા ચીર્યા પણ કરી શકો છો, જેવા આપણે આથેલા મરચાંમાં કરતા હોઈએ છીએ. આ સંભારો છે તે 2 થી 3 મિનિટની અંદર જ બની જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ઘણી વખત એમ થતું હોય કે શેનું શાક બનાવવું સૂચતું નથી, તો આવી રીતે તમે આ મરચાંનો સંભારો બનાવીને રોટલી સાથે સર્વ કરી શકો છો. આમાં આપણે લોટનો ઉપયોગ નથી કરવાનો, આપણે લોટવાળા મરચાંનો સંભારો પણ કરતા હોઈએ છીએ, પણ આ સંભારો આપણે એકદમ અલગ જ રીતે કરવાના છીએ. તો અત્યારે હું આવી રીતના બધા જ મરચાંને સુધારી લઈશ અને ત્યારબાદ અહીં મેં એક નાનું વઘાર્યું લઈ લીધું છે, તેની અંદર 2 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ લઈ લઈશું. આ સંભારામાં તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે. તેની અંદર 5 ચમચી જેટલી રાઈ અને 5 ચમચી જેટલું જીરું નાખી દઈશું. રાઈ અને જીરું બંને સરસ કકડે એટલે આની અંદર 1 ચપટી જેટલી હિંગ નાખી દઈએ અને ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીને આપણે સુધારેલા મરચાં હતા તે આની અંદર એડ કરી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ સ્લો રાખવાથી મરચાંની જે ઉપરની સ્કીન હોય છે તે એકદમ બ્રાઉન નહીં થઈ જાય, બળી નહીં જાય. અને હવે સ્લો ફ્લેમ પર જ આપણે આમાં થોડાક મસાલા કરી લઈએ. 1 ચપટી હળદર, 1/2 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર અને સાથે જ 1 મોટી ચમચી જેટલો શીંગનો ભૂકો લઈ લઈશું. અહીં મેં શેકેલી શીંગને છાલ ઉતારીને ભૂકો કરીને રાખી હતી, તેનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે. સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ અને આ બધાને બરાબર મિક્સ કરી લઈશું. આ બધી પ્રોસેસ આપણે સ્લો ફ્લેમ પર જ કરવાની છે જેથી મસાલા બળી ન જાય. તો જો તમે આ સંભારાને આમનમ પણ સર્વ કરી શકો છો, આમનમ પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. પણ મારે થોડુંક ગ્રેવીવાળું કરવું છે એટલે હું આની અંદર દહીં એડ કરું છું. લગભગ 2 મોટી ચમચી જેટલું દહીં હું એડ કરું છું. દહીં ખાટું ના હોય તેવું લેવાનું અને ફરીવાર આને બરાબર મિક્સ કરી લઈશું. આની અંદર 1 ચપટી ખાંડ પણ મેં એડ કરી હતી દહીં નાખ્યા પછી, પણ તે વિડીયોમાં આવી શક્યું નથી એટલે તમે ચપટી ખાંડ જરૂરથી એડ કરજો, તેનાથી સરસ ખટમીઠો ટેસ્ટ આવશે. અને હવે આની અંદર 3-1 ટેબલસ્પૂન જેટલું પાણી નાખીને આને બરાબર મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ કરીને થોડીક વાર માટે થવા દઈશું. તો જો થોડીક જ વારમાં તેલ ઉપર છૂટું પડીને દેખાવા લાગ્યું છે અને આપણા મરચાં પણ સરસ ચડી ગયા છે, તો હવે ઉપરથી આપણે થોડીક કોથમીર નાખી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈએ. તમારે આમાં ગ્રેવી જેટલી રાખવી હોય તે પ્રમાણે તમે રાખી શકો છો. હું હજી આને 1-2 મિનિટ માટે થવા દઈશ એટલે ગ્રેવી થોડીક ઓછી થઈ જાય અને એકદમ સરસ લચકા પડતો સંભારો તૈયાર થઈ જશે અને ઠંડુ થયા પછી તે થોડીક વધારે ઘટ થશે. તો ગેસની ફ્લેમ બંધ કરીને આને નીચે લઈને થોડુંક ઠંડુ થવા દઈએ. તો જો સંભારો થોડોક ઠંડો થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ લચકા પડતો સંભારો બન્યો છે. તમે આને દહીંવાળું મરચાંનું શાક પણ કહી શકો છો. તો હવે આને આપણે સર્વ કરી દઈએ. અત્યારે મેં ખાલી થાળીમાં આ સંભારોને રોટલી જ સર્વ કરી છે અને સાથે સલાડ રાખ્યું છે. તમે આને ટિફિનમાં પણ દઈ શકો છો, એટલું સરસ ટેસ્ટી લાગે છે. જો જે લોકોને મરચાં ભાવતા હશે તે લોકોને તો આ સંભારો ખૂબ જ ભાવશે. તો તમે પણ એક વખત મારી રીતે આ દહીંવાળો મરચાંનો સંભારો જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને તમે કયા શહેરમાંથી મારો વિડીયો જુઓ છો તે પણ મને કોમેન્ટ કરીને જણાવજો. અને આજની રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.